सूरत में धोधमार वरसाद वच्चे मेयर उतरिया मैदाने। जी हां, धोधमार वरसादथी अनेक स्थळे पाणी भराई गया छे। स्थितिनुं निरीक्षण करवा माटे हेमारी बुखवाला रस्ता पर उतरिया अने स्थितिनुं निरीक्षण कर्युं। महत्वनुं छे कि गांधीबाग पासे पाणीनो मेयरे निकाल पण करावो। ठेर ठेर पाणी भराता प्री मॉन्सून कामगीरीनी पोल खुली पड़ी गई छे। ठेर ठेर पाणी भराता मेयर रस्ता पर उतरिया अने ज्यां ज्यां पाणी भरायेला छे, लोकोने समस्या छे त्यांथी पाणीनो निकाल करावामां आव्यो। धोधमार वरसादथी अनेक स्थळे पाणी भराઈ ગયા છે। સ્થિતિનું નિરીક્ષણ કરવા હેમારી બોખાવાલા રસ્તા પર ઉતર્યા। ગાંધીબાગ પાસે પાણીનો મેયરે નિકાલ કરાવ્યો। મોડી રાતથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે તેના કારણે ખાસ કરીને જે ગાંધી પ્રતિમા રોડ છે ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે આ પાણી ભરાયા છે ત્યાં બાદ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકો છે તે લોકો પગપાળા અહીંથી પસાર થઈ રહ્યા છે। મોડી રાતે જે રીતે વરસાદ વરસી ત્યારબાદ લીંબાયત મીઠીખાડી ઉધના સહિતના તમામે તમામ જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે ત્યાં ક્ષતિ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક મેયર તેમજ અન્ય જે પદાધિકારીઓ જે છે તે અહીં મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા છે, કારણ કે સતત જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અહીં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ક્ષતિ કરી છે। આપની સાથે મેયર જોડાયા છે। જી, પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ક્ષતિ કરી છે, શું કહેશો? સુરત મહાનગરપાલિકાની વહીવટી ટીમ અને સાથે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માધ્યમથી આપ જોઈ શકો છો કે ગઈકાલે રાતથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમામ જગ્યાએ ખૂબ સારી પરિસ્થિતિ છે, કોઈ પણ જગ્યાએ એવી ગંભીર પરિસ્થિતિ થઈ નથી। જ્યાં જ્યાં ખૂબ મોટા પાયે જેમ કે સુરત શહેરના ચોક બજાર ખાતે મેટ્રોનું કામ પણ પૂરઝડપે ચાલી રહ્યું છે ત્યારે આજે મેટ્રોને કારણે મેટ્રો અને સુરત મહાનગરપાલિકાની વહીવટી ટીમ બંને સાથે રહીને જે વિસ્તારમાં કે જે સુરતનું હાડ છે ચોક બજાર વિસ્તારમાં ત્યાં પાણીનો થોડો ભરાવો થયો છે, તો એ બંને ટીમ સાથે રહીને પાણીનો નિકાલ કઈ રીતે કરી શકે એ માટેની અત્યારે ટીમ કામ કરી રહી છે અને ખૂબ જ થોડા સમયમાં અહીંયાથી પણ સંપૂર્ણપણે પાણીનો નિકાલ થઈ જશે। મેડમ, ઉધના ભીમનગર હોય કે ગણનાળુ હોય, ઉધના ત્યાં પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસમાં, દર વર્ષે આ જ પ્રશ્ન, કોઈ નિકાલ નહીં। દરેક જગ્યાએ આપણે પ્રી મોન્સૂન કામગીરીનું જ્યારે પ્રથમ વરસાદ વરસતો હોય છે ત્યારે એ કામગીરીના માધ્યમથી આપણે ચકાસીએ છીએ કે હજી પણ ત્યાં કંઈ વધારે તકલીફ હોય તો એમાં કઈ રીતે આગળ કામ કરી શકાય। પરંતુ હું અત્યારે ચોક્કસપણે કહી શકું કે સુરત મહાનગરપાલિકાની વહીવટી ટીમે પ્રી મોન્સૂનની કામગીરી પણ ખૂબ સારી રીતે નિભાવી છે અને અત્યારે જ્યારે સમગ્ર સુરત શહેરમાં મેટ્રોનું કામ પણ એટલી જ પૂરઝડપે ચાલતું હોય તો સ્વાભાવિક છે કે ક્યાંક નાના મોટા પ્રશ્નો ઊભા થયા હશે। મેડમ, નાના મોટા ઉધનામાં દર વર્ષે આ જ રીતે નાના મોટા પ્રશ્નો, સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે વરસાદમાં? સુરત શહેરની પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે એ માટે વહીવટી ટીમ અને અમારી પોતાની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી ટીમ તમામ લોકો અત્યારે પોતપોતાના ફિલ્ડમાં કામ કરી રહ્યા છે। કોઈ નથી દેખાયું ત્યાં, કોઈ નથી દેખાયું, એ જોઈ લઈશું આપણે। જી, આપ જોઈ શકો છો અહીં ઉધના ગણનાળુ હોય કે ભીમનગર તમામે તમામ જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ક્યાંક ક્યાંક ચોક બજાર ગાંધી પ્રતિમાના સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ જ્યાં અત્યાર સુધી ક્યારેય પાણી નથી ભરાયું ત્યાં પાણી ભરાવાના સીધા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા પોતે જે કામગીરી છે તે કામગીરીના નામે મોટા મોટા બંગા ફૂંકતી હોય તેવા અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેયર સાથે પણ ઝી 24 કલાક દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેઓએ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મોટી મોટી ફક્ત વાતો જ કરી છે, પોતાની ટીમો કામ કરી રહી છે તો ઉધના જે ભીમનગર છે, ઉધના રેલવે ગણનાળું છે, કઈ રીતે ભરાયા તે અંગે જવાબ આપવામાં ગેગે ફેફે પોતે થઈ ગયા હતા, ત્યારે હવે જોવાનું રહ્યું કે જો આ જ રીતે વરસાદ વરસે તો સુરતના અનેક જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા સુરત।